નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં માર્ચ 2020માં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓમાંથી બોર્ડમાં ક્યાં ક્યાં ક્વેશ્ચન પૂછાણા તે જોઈશું. તો સૌથી પહેલાં ચેપ્ટર 1માંથી આ ક્વેશ્ચન પૂછાણો એક માર્ક્સમાં શું પૂછ્યું, તો કે આપેલ સમય સંખ્યામાં ખાલી જગ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે, એમસીક્યુ. બરાબર, અનંત અને આવૃત, અનંત અને આવૃત એટલે પોઈન્ટ પછી હાઈલું જ જાય અને પાછું રિપીટ થતું હશે. બરાબર, તો ચાલો જે આ બધામાંથી તમારે શું કરવાનું, તો કે છેદના અવયવ પાડવાના હોય બધામાં, તો કે છેદના અવયવ પાડવાના બધામાં. બરાબર, જેના અવયવમાં 2 અને 5 સિવાયનું આવે ને, બરાબર, 2 અને 5 સિવાયનું કંઈક આવે ને, એટલે શું હોય, એનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. રેડી, આના ભાગ પાડશો ને એટલે 32 ના થાય 2 ની 5 ઘાત, એટલે એમાં 2 આવ્યો. બરાબર, તો ચાલો 160નું કરો ને, એટલે 16 × 10, 16 એટલે એ થાય 2 ની 4 ઘાત, અને 10 એટલે 2 × 5, એટલે આમાંય બગડો ને પાછળ જ છે ખાલી, એના સિવાયનું કાંઈ આવતું નથી, આપણે તો એના સિવાયનું ગોતવાનું છે. તો ચાલો આવા 64 એટલે 2 ની 6 ઘાત, એમાંય બગડો જ આવ્યો. 248ના ભાગ પાડશો ને એટલે એમાં 2 અને 5 આવશે, પણ એના સિવાયનું કંઈક આવશે, 2 અને 5 સિવાયનું. રેડી, એટલે આ આપણો જવાબ થયો કે આનું અનંત ને આવૃત હશે. આ બધાનું કેવું હશે, તો કે એ બધાનું કેવું હોય, તો કે એ તમને ખબર છે, પોઈન્ટ પછી ઊભું રહી જાય એટલે ટર્મિનેટ કરે, શાંત હશે. બરાબર, આ 3 એ 3નું કેવું હશે, શાંત, અને આનું અનંત આવૃત, એટલે આ તમારો જવાબ. હવે તો કે એના પછી એક પૂછ્યો, તો 7મું ખાલી જગ્યા પૂછી હતી 1 માર્કમાં કે 23, 35 અને 46ને શું ગોતવાનો, તમારે લસા ગોતવાનો છે. લસા ગોતવાનો, તો પહેલાં 3ના અવિભાજ્ય અવયવ પાડી નાખવાના, તો કે 23ના તો પડે ને, એટલે 23 એકા 23, 35 એટલે 5 7 35, અને 46 એટલે થાય 2 × 23. બરાબર ને, હવે તો કે લસા ગોતો હોય, તો લસા ગોતોમાં શું હોય, તો કે બધું એકવાર લઈ લેવાનું. તો ચાલો 23 એકવાર લઈ લીધો, પછી બગડો એકવાર લઈ લીધો, પાછળો એકવાર લઈ લીધો, સાતડો એકવાર લઈ લીધો, બધું એકવાર લઈ લીધો. હવે આ બધાનો ગુણાકાર કરો એટલે 16 10 આવશે તમારે. બરાબર છે, આ તમારો જવાબ લસાનો. લસા શોધતા આવડે જ આપણને. એના પછી તો કે 2 માર્ક્સમાં એક પ્રશ્ન પૂછેલો છે કે સાબિત કરો કે √7 √7 એ અસમય સંખ્યા છે. તમને મોસ્ટ ટાઈમ બી કીધું હતું, એ જ વસ્તુ પૂછાણી હતી બોર્ડમાં, જોવો કે ભાઈ √7 એટલે એમાં √7 એવું નથી લખ્યું, √7 લખ્યું છે. બરાબર, એ અસમય સંખ્યા છે, એ તમને આવડે છે સાબિત કરતા કઈ રીતે, તો કે √7 બરાબર પેલા એના છેદમાં બી, કોન્ટ્રાડિક્શન મેથડથી સોલ્વ કરીએ. બરાબર, અનિષ્ટાપતિની રીત, એના છેદમાં બી લઈ લેવાનું, પછી બીને આમ ગુણ દેવાનો, આગળ સાદુરૂપ આપવાનું, ડિવાઈડ્સ વાળું, એટલે એકવાર આવું આવશે 7 ડિવાઈડ્સ A, બીજી વારમાં આવું આવશે 7 ડિવાઈડ્સ B. બરાબર, એનો મતલબ ગુસ્સા 7 થઈ ગયો, પણ આપણો ગુસ્સા 1 હશે ધારેલામાં, એટલે આપણો જવાબ ખોટો. એટલે આ 2 મેઇન વસ્તુ છે આપણી. બરાબર, એ આપણે આખી મેથડ જે આખી શીખડાવી હતી. બરાબર, તો આ થયો કે ચેપ્ટર 1માંથી ક્યાં ક્યાં પ્રશ્ન પૂછાણા, તો કે 1 માર્કના 2 પ્રશ્ન અને આ 2 માર્કનો 1 પ્રશ્ન પૂછાણો છે આ ચેપ્ટરમાંથી માર્ચ 2020માં. રેડી, તો ચાલો આમાં આપણે આજે આટલું રાખીએ.